चेप्टर 9th पारखूनू हवे आगळनो भाग जोई लईए आपणे। इन्वेन्शन, प्रिस्क्रिप्शन, पेन्ट, पाउडर एंड टेस्ट ट्यूब। डॉक्टर, पण तू होय तो फेर पड़े ने? डॉक्टर अनिरुद्ध ने कहे छे के भाई तू होय तो वधारे फरक पड़े एम। अनिरुद्ध, शो फेर पड़वानो हतो? जमाई बदलाय काय, ससरो ओछो बदलवानो छे। अनिरुद्ध कहे छे भाई के कई फेर पड़वानो नथी, जमाई बदलाई जाय, ससरो बदलावानो नथी। डॉक्टर, रास्कल। अनिरुद्ध, केम पाछो सभ्य बनी गयो? ले भाई, मारे शूँ माथे पड़ी भोगो, सीटी वगाड़तो जाए छे। आ रीते अनिरुद्ध जतो रहे छे। डॉक्टर, रिवॉल्विंग चेरमां घूमता लांबो काळो कोट, चार पाटलीनું ધોતિયું અને કાશ્મીરી ટોપી અને લાંબો કાળો કોટ ગોખે છે ટેબલ પર। આવી રીતે આમ ગોખ્યા કરે છે ત્યારે જ ટેબલ પરનો કોલબેલ દાબે છે, કાશ્મીરી ટોપી। ડૉક્ટર, ગમનલાલ લાંબો કાળો કોટ, ગમન કમ્પાઉન્ડર આવે છે। હવે ગમન આવે છે, એમની વચ્ચે વાતચીત ડૉક્ટરની સાથે થાય છે। ગમન, શું સાહેબ? ડૉક્ટર, ચાર પાટલીનું ધોત્યું। ગમન, જી સાહેબ, એ ગોખે છે એટલે તે ટાઈમે ગમનનું, ગમન કહે છે કે જી સાહેબ। ડૉક્ટર, કાશ્મીરી ટોપી। ગમન, પણ સાહેબ। ડૉક્ટર, પગમાં શું? ભૂલી ગયો, સાવ ભૂલી ગયો, પૂછવાનું જ ભૂલી ગયો। ગમન, ટેબલને અડકીને ઊભો છે, મને કેમ બોલાવ્યો સાહેબ? ડૉક્ટર, ઓહ, તમે આવી ગયા? ગમનલાલ, જુઓ પેલો જૂનો કેસીસની ફાઇલ્સ છે તે મારા ટેબલ પર મૂકો, પેલું લિટરેચર છે તેની ધૂળ ઉડાડી તૈયાર રાખો, પેલા ચાર્ટ્સ ખંખેરી નાખો, બધું એકદમ ઓર્ડરમાં, લાંબો કોટ, કાશ્મીરી ધોત્યું અને ચાર પાટલીની ટોપી। ગમન, બીજું કાંઈ સાહેબ? ડૉક્ટર, લાંબુ કાળું ધોત્યું, ચાર પાટલીનો કોટ અને કાશ્મીરી ટોપી। આ રીતે બોલે છે ડૉક્ટર ગમનને। સાહેબ, આ શું બોલો છો? ડૉક્ટર, ભૂલ્યો ભૂલ્યો, કાશ્મીરી કોટ। ગમન, જતા જતા, હાય બેકારી। ડૉક્ટર, મારી પણ ભૂલ થઈ, છબી જ મંગાવી લીધી હોત તો કેટલું સારું થાત, એક ફોટો મંગાવી લીધો હોત તો કેટલું સારું થાત। કેટલી ઉપાધિમાં ઉઘરી જાત મનમોહનદાસ દાખલ થાય છે, એટલામાં જ મનમોહનદાસ આવી જાય છે। ડૉક્ટર, એને જોતા જ એ જ લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપી અને ચાર પાટલીનું ધોત્યું, એ જ ઊભા થઈને પધારો પધારો। ડૉક્ટર જોતા એમ સમજી લે છે કે આ જ છે, લાંબો કાળો કોટ પહેર્યો છે, કાશ્મીરી ટોપી પહેરી છે અને ચાર પાટલીનું ધોત્યું પણ છે, તો હા, એ જ છે એમ કરીને પધારો પધારો આ રીતે ડૉક્ટર કહે છે। મનમોહનદાસ, અરે એ શું, તસદી માફ કરજો, પણ મારે જરા આવવું પડ્યું। મનમોહનદાસ ડૉક્ટરને કહે છે। ડૉક્ટર, અરે એમાં શું, આપનું દવાખાનું માની લો ગમનલાલ। ગમનલાલ ડૉક્ટર કહે છે કે કંઈ વાંધો નહીં, આ તમારું જ દવાખાનું છે, અને ગમનલાલને અવાજ આપે છે। ગમન, બહારથી આવી, જી ડૉક્ટર, પેલા પેશન્ટના સેટને ત્યાં કેવડાવી દીધો કે અત્યારે મારાથી નહીં જવાઈ આવી શકાય। મનમોહનદાસ, તમે વિઝિટ ન ગુમાવતા? મનમોહનદાસ કહે છે કે વિઝિટ ન ગુમાવતા, તમારે આગળ જવું હોય તો વિઝિટ પર જઈ શકો છો। ડૉક્ટર, અરે સાહેબ, આપ જેવા પધારો ત્યારે એક વિઝિટમાં શું, અને મને એટલો આરામ મળશે। મનમોહનદાસ, ખૂબ થાક લાગતો હશે। ડૉક્ટર, અરે સાહેબ, વાત ન પૂછો, વાત ન પૂછો। ગમનલાલ, ગમન, જી ડૉક્ટર, અને માણસ સાથે કંપનીમાં કહેવરાવો કે મિક્સર તૈયાર થયું છે, માણસ મોકલી મંગાવી લે અને પૂછજો પેટન્ટનું શું કર્યું, હા ભૂલતા નહીં। ગમન, પણ સાહેબ, ડૉક્ટર, મેં કેટલી વાર કહ્યું છે કે હું બોલું ત્યારે તમારે લખી લેવું, પછી સાહેબ સાહેબ કરી હેરાન કરો છો, ઓ ગોડ સેવ મી ફ્રોમ ધીસ ક્રિએટર્સ। ગમન, ડઘાઈ જઈ, બરાબર સાહેબ? ડૉક્ટર, જાઓ, ગમન જાય છે, શું કરું સાહેબ, જમાનો જેવો આવ્યો છે કે માણસ સમજું છું અને વિશ્વાસુ તો ન જ મળી શકે, વિશ્વાસુ હોય તો કહ્યું, સમજે નહીં, સમજે તો આપણાથી વિશ્વાસ મુકાય નહીં। મનમોહનદાસ, બરાબર છે, પણ ડૉક્ટર એ સાની પેટન્ટ છે? મનમોહનદાસ બધું એમને આ રીતે પૂછી લે છે। ડૉક્ટર મલકાતા, એ તો ટ્રેડ સિક્રેટ છે, પણ તમે કહેવામાં
વાંધો નહીં, એ મારી સોચ છે વર્ષોની રિસર્ચ પછી એ ઇન્વેશન થઈ શકી છે અને એથી ડેન્ટલ સર્જરીમાં નહીં ઓલોપેથીમાં પણ મોટું રેવોલ્યુશન થયું થશે. મોહનદાસ, એનું નામ ડૉક્ટર શર્માતા, એનું નામ તો પ્યુસ ડ્રોપ્સ છે, એ ડ્રોપ્સથી નવા નેચરલ ટીથ ગમે ત્યારે ગમે તે ઉંમરે ઉગશે. આ રીતે મનમોહનદાસની અને ડૉક્ટરની પણ વાતચીત થાય છે, એમણે શું શું રિસર્ચ કર્યું છે એ બતાવે છે. જે રીતે અનિરુદ્ધ ડૉક્ટર સાથે વાત થઈ હતી તે જ રીતે ડૉક્ટર મનમોહનદાસને કહે છે. મનમોહનદાસ, ઓહો, ત્યારે ફર્ટિલાઇઝર મેચર જેવું. ડૉક્ટર, હા જી, પણ આપ અંગ્રેજી ક્યાંથી જાણો? મનમોહનદાસ, કેમ વારું, હું શું, મારી છોકરી પણ અંગ્રેજી જાણે છે. એમની પણ છોકરી, એ રીતે એમણે કીધું કે મારી છોકરી પણ જાણે છે. ડૉક્ટર, આપની છોકરી? મોહનદાસ. મનમોહનદાસ, હા, વરસ કન્યા વિદ્યાલયમાંથી પાસ થઈ કોલેજમાં ગઈ છે. ડૉક્ટર, ઓ, આઈસી. ડૉક્ટર, જી. મનમોહનદાસ, વારું, પણ ડૉક્ટર, ડૉક્ટર, જી. મનમોહનદાસ, વકરાપાણી કેમ ચાલે છે? પૂછી લે છે કે આમ કઈ રીતે ચાલે છે વકરાપાણી. ત્યારે ડૉક્ટર કહે છે, ઓ, ડોન્ટ વરી અબાઉટ ઇટ, મારે તો કાંઈ કરી જવું છે. મનમોહનદાસ, બરાબર, પણ ઘરમાં એ જોવાનું તો હોય ને. ડૉક્ટર, એ તો સાહેબ ઈશ્વરની કૃપા અને આપ જેવા મુરબ્બીઓની દયા, 1200ની એવરેજ હશે જ. મનમોહનદાસ, ડેટ ઇઝ મેગ્નિફિકેટ. ડૉક્ટર, ડૉક્ટર, ઓ, થેન્ક્સ. મનમોહનદાસ, મેં સાંભળ્યું છે કે ડૉક્ટર, કે તમે દાંત કાઢવાનો નવો પ્રોસેસ શોધ્યો છે. ડૉક્ટર, જી, મિત્રોએ તો ઘણું કહ્યું કે પેટન્ટ લે આપણા માટે. એ પેટન્ટ? મેં કહ્યું કે જ્ઞાન ઉપર કોઈનો ઇજારો ન હોવો જોઈએ, એટલે મેં તો ફોર્મ્યુલા જાહેર કરી, પણ ફેર તો પડે જ ને. મનમોહનદાસ હાસતો. મનમોહનદાસ પણ એમની સાથે વાતમાં વા હામાં હા કરે છે. ગમન, ડૉક્ટર, અને મને તો પ્રેક્ટિસને અંગે રમત થઈ ગઈ છે, નહીં તો મહિને 500-600 દાંત પાડવાના આવતા હશે. મનમોહનદાસ, ઓહો. ડૉક્ટર, અને 50 મેજર ઓપરેશન, આહ, વિઝડમ ટૂથ. તો કોઈ કેસ આવે છે? કેસ? મનમોહનદાસ, હા ડૉક્ટર, એ તો ટૂથ નવું છે. મારી ડૉક્ટર પણ કહે છે કે ટૂથ એક્સ્ટ્રેક્ટ કરાવી દઉં, પણ ડૉક્ટર, નહીં જી. એઝ વન ઇન્ટરેસ્ટ ઇન યુ આઈ વોન્ટ એડવાઇસ. મારું પ્યુસ ડ્રોપ્સ લો, 3 મિનિટમાં દર્દ નાબૂદ, અને પછી કાયમને માટે મારી પ્યુસ પેસ્ટ વાપરો. મનમોહનદાસ, ઠીક ડૉક્ટર, ત્યારે હું રજા લઈશ. ડૉક્ટર, કેમ, કાંઈ ઉતાવળમાં? મનમોહનદાસ, ઓફિસે જવાનું ને. ડૉક્ટર, ઓફિસ? મનમોહનદાસ, હાસ તો, હું અહીં ઓફિસમાં કામે જ તો આવ્યો હતો. ઉપકાર થયો કે તમે બધું ફ્રેન્કલી કહી દીધું. ડૉક્ટર, કઈ ઓફિસ? મનમોહનદાસ, ઇન્કમ ટેક્સ સુપર ટેક્સ, હું અહીંનો સરચાર્જ કલેક્ટર છું. ડૉક્ટર, હે? મનમોહનદાસ, જી, હવે જુઓ ડૉક્ટર, હમણાં હું મારા માણસને મોકલું છું, એ પૂછે છે પર્ટિકલ બરાબર બધું નોંધાવજો. હા, લ્યો સાહેબ, જી, જાય છે. અત્યાર સુધી બધી વાત કરી ડૉક્ટરે મનમોહનદાસે ફ્રેન્કલી. અત્યાર સુધી એમને એ ન ખબર હતી કે આ મનમોહનદાસજી છે તે કોણ છે, હવે ખબર પડે છે કે એ તો ઇન્કમ ટેક્સ ઓફિસર છે. ત્યાં સુધી એ શું સમજતા હતા? નીલુના પિતા નરત્ન મણીરાવ. પણ એ વેશ બદલીને આવે છે, મનમોહનદાસજી ઇન્કમ ટેક્સ ઓફિસર છે રિયલમાં. એ એમને ભૂલથી કોણ સમજી બેસે છે? નીલુના પિતાજી, એટલે કે નરત્ન મણીરાવ આવ્યા. એકચ્યુઅલમાં કોણ આવ્યા હતા? એ ઇન્કમ ટેક્સ ઓફિસર હતા. હવે જ્યારે એમને ખબર પડે છે ત્યારે ડૉક્ટર, ઓ, સ્વેન્ડલ, મર્ડર, અર્શન, બધા અનિરુદ્ધમાં જ કામ. બચ્ચો, હાથ આવે તો આખી 32 તોડી નાખું. અનિરુદ્ધનું નામ લે છે કે આ રીતે એક તો અહીં ભાડું પગાર ઘરમાંથી કાઢવા પડતા હોય અને ઉપરથી આવા લપ વળગાડે. યાદ રાખ, રિમેમ્બર, રિમેમ્બર, આંટા મારે છે. નરત્ન મણીરાવ દાખલ થાય છે. હવે કોણ આવે છે? ખરેખર નીલુના પિતાજી આવે છે. નરત્ન મણીરાવ. નરત્ન, આપ છો?
મને ખાતરી ન હતી કે મને તો એમ કે ક્યાંક દવા કરવા ગયા હશો. જ્યારે મનમોહનદાસ જાય છે ત્યારે કહીને જ જાય કે હું સાહેબજી મોકલું. તે જ્યારે નરરત્ન મણિરામ આવે છે ત્યારે એ એમ સમજે છે કે મનમોહનદાસે જે માણસ મોકલ્યો તે છે. આ રીતે આગળ એમની હવે શું ભૂલ થાય છે તે જુઓ. કે ડૉક્ટર પીઠ ફેરવી ક્યાં? જન્નમમાં. નરરત્ન મણિરામ કેમ વળી દર્દીને ત્યાં? ડૉક્ટર દર્દી ક્યાં છે? દર્દી ક્યાં છે? દર્દી ઓ દર્દી, જેટલી તમારા નામની માળા જપી છે એટલી પ્રભુના નામની ફેરવી હોત તો એબ્સોલ્યુટલી પેશન્ટ પ્રોગ્રેસ મુક્તિ મળી હોત. નરરત્ન મણિરામ ડૉક્ટર આમ કેમ બોલો છો? ડૉક્ટર બેકારી માય ડિયર ફ્રેન્ડ, બેકારી. નરરત્ન આપની શોધ? ડૉક્ટર કેવી શોધ અને કેવી વાત? નરરત્ન આપની દવાઓ? ડૉક્ટર ભાડુતી ભાડુતી. નરરત્ન આપના પ્યુઝ ડ્રોપ્સ? ડૉક્ટર પીગળી ગયા બુરજુગ મિત્ર, પીગળી ગયા. નરરત્ન અરે પણ તમારા ઓપરેશન્સ? ડૉક્ટર ભાઈ મારો લેન્સેટ પણ ભાડુતી છે. આ રીતે એ લોકો બંનેમાં પણ વાતચીત થાય છે. ડૉક્ટરે અહીં પણ એ ભૂલ કરી બેસે છે. જ્યારે એમના ભાવી સસરા આવે છે ત્યારે તે એમ સમજે છે કે આ ઇન્કમ ટેક્સ ઓફિસરનો જે માણસ છે તે આવ્યો છે. હવે આગળ જોઈએ. નરરત્ન મળી અને તમારા લેખો ભાષણો? ડૉક્ટર લખવા જેવડી આવડત નથી, બોલવા જેવી હોશિયારી નથી. નરરત્ન પેલી તમારી પિયુષ પેસ્ટ? ડૉક્ટર એ પિયુષ બીજો હું નહીં. નરરત્ન આ શું કહો છો? ડૉક્ટર ડૉક્ટર હાર્ડ ફેક્ટ, માથું મારીએ તો લોહી ન નીકળે એવી લોહી નીકળે માથું મારીએ તો લોહી નીકળે એવી નક્કર વસ્તુ સ્થિતિ. નરરત્ન આ દવાખાનું? ડૉક્ટર હજુ બિલ પત્યું નથી. નરરત્ન ભાડું? ડૉક્ટર 4 માસ થયા, 4 એટલે 4 મહિનાથી ભાડું ચૂક્યું નથી એવું ડૉક્ટર કહે છે નરરત્ન મણિરાવને. નરરત્ન તમારો સ્ટાફ? ડૉક્ટર કેસ પર કમિશન, જાઓ હવે તમે સીધાઓ. નરરત્ન એમ સીધાવે ક્યાં? આવી છેતરપિંડી હરામખોર. ડૉક્ટર હવે જા ભાઈ જા, તને ખબર છે મને હથિયાર વિના પણ દાંત પાડતા આવડે છે. આ રીતે ડૉક્ટર નરરત્ન મણિરામ સાથે એકદમ ગુસ્સે થઈ જાય છે. નરરત્ન એટલે? ડૉક્ટર એટલે ઊભો થઈ તમાચો મારે છે એટલે આ સમજ્યા? નરરત્ન આટલે સુધી? ડૉક્ટર ઊભા થાય છે અને નરરત્નને તમાચો પણ મારી દે છે. નરરત્ન આટલે સુધી? નીલુએ બધું કહ્યું હતું નહીં, હતું આ નહીં. હવે નીલુનું નામ બોલે છે નરરત્ન મણિરામ. ડૉક્ટર કોણ? નરરત્ન મારી દીકરી એ ભાઈ તારો દોસ્ત નથી, પેટના જ આડા ફંટાય ત્યાં પછી પારકાનું શું? ડૉક્ટર ત્યારે આપ હવે ખબર પડે છે ડૉક્ટરને કે આ જે છે તે નરરત્ન મણિરાવ છે, એટલે કે નીનુના પિતાજી. નરરત્ન હા ભાઈ હું નરરત્ન મણિરાવ, પારખું કરવા નીકળ્યો, તમારી પરખ કરવા હું આવ્યો હતો. પારખું થઈ ગયું? બાપ છતી આંખે છોકરીને કૂવામાં નાખી પોક મૂકે છે, બૂમ મારે છે કે આ રીતે છતી આંખે છોકરીને કૂવામાં કઈ રીતે નાખું? ડૉક્ટર પણ આપ તો લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપી અને 4 પટલીનું ધોતિયું પહેરતા હતા ને. હવે કહે છે કે તમે તો આ રીતે લાંબો કાળો કોટ ને ટોપી અને 4 પાટલીનું ધોતિયું પહેરતા. નરરત્ન મણિરામ નાક ખંખરતા, તે મને એમ કે કમાવું ભણેલા જમાઈ પાસે જરા વટમાં જાઉં એટલે કોટ પાટલું માંગી આણ્યા. હું મારી દીકરી રે. ડૉક્ટર કહે છે હું કોને રહું? આ રીતે બંનેમાં ગલતફહેમી થાય છે અને પછી ડૉક્ટર કહે છે કે હું કોને રહું? જયંતિ દલાલના પ્રતિનિધિ આ એકાંકી છે. આ એકાંકીના બધા સંવાદો ધ્યાનપાત્ર સુરેખ અને સચોટ ભાષા અભિવ્યક્તિ દર્શાવે છે. ટૂંકા છતાં એકદમ રસપ્રદ સંવાદોની રજૂઆત થઈ છે. થેન્ક યુ.